સૌવાલા પરિજનોને જય ગુરુદેવ. એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરતા પ્રાર્થના કરીશું. હે પરમ કૃપાળુ, હે દયાનિધાન, અમ સૌ બાળકોનું સર્વ રીતે કલ્યાણ કરો. અંતઃકરણની એ પ્રાર્થના સાથે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકય ચક્ષુરં મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમનિય માતાજી, માં ગાયત્રીના પવિત્ર સૂક્ષ્મ સંરક્ષણ સાનિધ્યમાં ઉપસ્થિત સર્વશ્રદ્ધાળુ પરિજન ભાઈ બહેનો, વાલી દીકરી દીકરાઓ, તેમજ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન, સાથે સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીનો એક નાનો નાનો કણ આપણે ઋષિ ચિંતનના રૂપમાં જોઈ રહ્યા છે. આજનું ઋષિચિંતન અખંડ જ્યોતિ જુલાઈ 1967 પૃષ્ઠ નંબર 42. પરમ પૂજ્ય ગુરુદેવ કહી રહ્યા છે કે સંસારનો નવીન ધર્મ અધ્યાત્મ, જે આજની પરિસ્થિતિમાં માણસ ધર્મના જે વિભાજન જોઈ રહ્યો છે અને બધાના મનમાં એવું છે આ ધર્મની વ્યક્તિ, આ ધર્મની વ્યક્તિ, આ ધર્મની વ્યક્તિ, પણ ગુરુદેવના વિચાર મંથનમાં સંસારનો નવીન ધર્મ એટલે અધ્યાત્મ. અધ્યાત્મ જે પાયાની વસ્તુ છે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ ધર્મ કે સંપ્રદાય પાસે જાઓ, જે પાયાની મૂળ વસ્તુ છે એ બધી જ જગ્યાએ હશે. એટલે કે ધર્મ એક દૈવી અધ્યાત્મ. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ સ્વાભિમાન તથા ધર્મ સંરક્ષણ, ધર્મરક્ષણ પ્રસંગ આવીએ રોટીના પ્રશ્નની ઉપેક્ષા કરી નાખે છે. એટલે કે મને શું મળશે, હું શું ખાઈશ એની ઉપેક્ષા કરશે. ક્યારે? જ્યારે ધર્મરક્ષણનો પ્રસંગ આવશે ત્યારે. કોણ? તો કે ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ, ગમે તેવી વ્યક્તિ નહીં, જે ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ છે એ સ્વાભિમાન સાથે ધર્મનું રક્ષણ કરવા માટે રોટીની ઉપેક્ષા કરશે. એટલે કે પોતાની ઉપેક્ષા કરશે, મને શું મળશે એની ઉપેક્ષા કરશે. અને ઘણીવાર તેને આ કાર્યમાં પોતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે, એવા ઘણાય થઈ ગયા. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી, જેને ઝેર આપવામાં આવ્યું હતું, સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું હતું, ઈસુને ખીલા ઠોકવામાં આવ્યા હતા, જેને જેને ધર્મરક્ષણ કર્યું છે ને એને આ સ્થિતિ સુધી પહોંચવું પડ્યું છે અને એ સહર્ષ તેને સ્વીકારી લીધું છે. ફાંસી ખાધી, ફાંસી એ ચડી ગયા. હે ભગતસિંહને જુઓ, સુખદેવ, જેને હસતા હસતા ફાંસીને સ્વીકારી લીધી હતી. આ શું છે? ઉચ્ચ મનોવૃત્તિની વ્યક્તિ સ્વાભિમાન અને ધર્મરક્ષણ માટે પોતાના પ્રાણનું પણ બલિદાન આપે છે. અને આપણે ખિસ્સામાંથી થોડું ઓછું ના થાય એનું આપણે પહેલું ધ્યાન રાખીએ છીએ. એટલે આપણે આપણું વ્યક્તિત્વ ક્યાં છે એ ખૂબ ખૂબ ચિંતન કરવા જેવી વાત ગુરુદેવ બતાવી છે. અધ્યાત્મમાં આપણે માનીએ છીએ તો ક્યાં સુધી, આપણું અધ્યાત્મ કેટલું એ ગુરુદેવ બતાવવા માંગે છે. અને ગુરુદેવ આગળ કહે છે, હું માનું છું કે ઉપયુક્ત ઉદાહરણ કોઈ વિશેષ પરિસ્થિતિ અને વિશેષ વ્યક્તિઓ માટે જ છે. ચોક્કસ, હે ને, આ ઉદાહરણ તો કોઈ વિશેષ વ્યક્તિઓ અને વિશેષ પરિસ્થિતિઓ માટે જ હોઈ શકે ને. આજે પ્રાણનું પ્રાણ પણ બલિદાન કરી દેવા પડતા હોય તો,
સાધારણ વ્યક્તિ ભૂખી રહીને અથવા તો કોઈ નુકસાન સહન કરીને આધ્યાત્મિકતાની અનુયાયી બની શકતી નથી. કોઈ સામાન્ય વ્યક્તિનું આ કામ જ નથી. અધ્યાત્મ ભલે વાતો ગમે તેટલી મોટી કરતા હોય, ગમે તેટલી માળાઓ જપતા હોય, ગમે તેટલું ધ્યાન કરતા હોય, પણ જ્યારે ધર્મ રક્ષણનો પ્રસંગ આવે, આધ્યાત્મિકતાનો પ્રસંગ આવે, ત્યારે જે સહન કરી લેવું પડે, પોતાની જાતને નુકસાન સહન કરી લેવું પડે, એ આધ્યાત્મિકતાના અનુયાયી વ્યક્તિ જ કરી શકે. બાકી તો જે જનસામાન્ય વ્યક્તિઓ છે, જે સાધારણ વ્યક્તિઓ છે, એ આ ન કરી શકે. તેમ છતાં ગુરુદેવ કહે છે, તેમ છતાં બીજા લોકો સાથે સત્ય, ન્યાય અને સહાનુભૂતિનો વ્યવહાર કરવો, કોઈ સાથે એવો વ્યવહાર ન કરવો જે આપણે આપણા માટે ઈચ્છતા નથી. એટલે ઊંચે સુધી ના પહોંચી શકાય તો કંઈ નહીં, પણ ગુરુદેવ કહે છે છતાંય બધાની સાથે સત્ય, ન્યાય અને સહાનુભૂતિનો વ્યવહાર હોવો જોઈએ. પહેલામાં પહેલી શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ. આપણા ઘરના જ પરિજનો, પરિવારના સભ્યોની સાથે આપણે સત્યપૂર્વક, ન્યાયપૂર્વક અને સહાનુભૂતિનો વ્યવહાર કરી શકીએ છીએ, ત્યાંથી શરૂઆત કરવાની વાત ગુરુદેવ બતાવે છે. જો તમે આધ્યાત્મિક હોવ તો તેની શરૂઆત પોતાના ઘરથી કરો. કેટલી સુંદર વાત ગુરુદેવ બતાવી છે. અને જે વ્યવહાર આપણને યોગ્ય ન લાગે તે ક્યારેય પણ બીજાની સાથે ન કરો. અધ્યાત્મના આ નિયમ છે, અધ્યાત્મનો આવો નિયમ છે, જેને સાચા માનવામાં કોઈને આપત્તિ હોઈ શકતી નથી. એને કોઈ આપત્તિ હોય જ નહીં, આ સાચી જ વસ્તુ છે ને. વ્યક્તિનું હિત, સમાજનું હિત અને સંસારનું હિત તેના ઉપર નિર્ભર છે. આ સામાન્ય આદર્શો નથી. આ એ વાત ગુરુદેવ બતાવવા માગે છે કે જેના ઉપર વ્યક્તિનું હિત, સમાજનું હિત અને સંસારનું હિત, એટલે બધાનું જ હિત સધાઈ શકે જો આટલા નિયમો આપણે જરૂરી પાલન કરીએ તો. એક દ્રષ્ટિએ આપણને એવું દેખાય કે હું જો સાચો બનીને ઘરમાં રહીશ અથવા તો બહુ ન્યાયપૂર્વક ઘરમાં વ્યવહાર કરીશ તો મને ઘણી ખોટ જશે. એક દ્રષ્ટિએ આપણને ખોટ લાગે, અને બીજી દ્રષ્ટિએ ધર્મનું રક્ષણ કર્યાનો અંતઃકરણમાં આનંદ થાય એક વખત કરી તો જોઈએ. કારણ કે તેનાથી શું થશે તો કે વ્યક્તિનું હિત, પોતાનું હિત સધાશે, સમાજમાં એક ઉદાત ઉદાહરણ મળશે એટલે સમાજનું હિત સધાશે અને સંસારનું હિત સધાશે. એ કોઈ જરૂરી વાત નથી કે બધા લોકો પોતાનો ધર્મ, જાતિયતા, ભાષા, પહેરવેશ છોડીને એક સરખા બની જાય. બહુ સરસ વાત કરી. જરૂરી નથી કે આપણે આ બધું એક જ કરવું જોઈએ, પણ પોતાની સંસ્કૃતિ, ધર્મનું રક્ષણ કરતાં કરતાં આપણે બીજાની સંસ્કૃતિ અને ધર્મનો પણ આદર કરવો જોઈએ. હા, ઘણા બધાની અંદર આજે જળવૃત્તિઓ હોય છે કે ઘણા લોકો એવા હોય છે કે આપણે જય ગુરુદેવ કહીએ તો જય શ્રી કૃષ્ણ બોલે, ને જય શ્રી કૃષ્ણ બોલે તો બીજા કોઈ હોય માતાજીવાળા તે માતાજી જ બોલે, એ ના બોલે. એવું નહીં, આપણે જે સંસ્કૃતિને આદર કરતા હોઈએ તે, પરંતુ બીજી સંસ્કૃતિને, ધર્મના લોકોનો પણ આપણે એટલો જ આદર કરવો જોઈએ. જ્યારે મનુષ્ય દુરાગ્રહ કે પક્ષપાતના કારણે ઉચિતને છોડીને અનુચિતનું સમર્થન કરે છે ત્યારે કલહ કે સંઘર્ષની વૃદ્ધિ થાય છે. અને તેમાંય જો ધર્મની સાથે જોડાયેલી વ્યક્તિએ જો આવું બધું કરશે તો પછી શું થાય? તો ગુરુદેવ કહે છે કે જ્યારે મનુષ્ય દુરાગ્રહ કે પક્ષપાતના કારણે ઉચિતને છોડીને અનુચિતનું સમર્થન કરે છે, આ અનુચિત કહેવાય ને, તો આ અનુચિતનું સમર્થન કરે તો શું થાય? તો કે કલહ અને સંઘર્ષની વૃદ્ધિ થાય છે. કલહ ઊભો થાય, સંઘર્ષ થાય. એટલા માટે જો આપણે સંસાર વ્યાપી શાંતિ, સુખ, પ્રગતિના પક્ષઘાતી હોઈએ તો ઈચ્છતા હોઈએ કે આપણે પોતે અને બીજા લોકો સુખી જીવન સાથે સુખી જીવન વિતાવીએ, તો તેના માટે આધ્યાત્મિક માર્ગ પર ચાલવું એ જ આપણું કર્તવ્ય છે. આધ્યાત્મિક માર્ગ એટલે કે સત્ય, ન્યાય, પ્રેમ, કરુણા, દયા, એ બધાને જીવનમાં પ્રત્યેક ક્ષણે જીવનમાં, પ્રત્યેક પ્રસંગે જીવનમાં તેને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. તેના માટે આપણું પ્રથમ કર્તવ્ય એ જ છે કે આપણા સુખ દુઃખની જેમ બીજાના સુખ દુઃખને પણ સમજીએ. આપણા સુખ દુઃખ જેવા આપણને લાગે અસર કરે એવા બીજાના પણ સુખ દુઃખ આપણે આપણને અસર કરવા જોઈએ. અને એ સ્થિતિ જ્યારે આવે છે ત્યારે જ આપણે સાચા અધ્યાત્મને જીવનમાં માણી શકીએ છીએ. જેવી રીતે કહેવાયું છે ને કે સાચું અધ્યાત્મ જો જીવવું હોય તો હૃદયમાં પ્રેમ જોઈશે, અને પ્રેમ અને સહાનુભૂતિ વિના ક્યારેય પણ એ અધ્યાત્મને આપણે પામી શકતા નથી. અને તેથી જ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને બહુ જ સુંદર વાત બતાવે છે કે આપણા અંતઃકરણની અંદર એ જ ઊંડાણમાં ભરેલા એ પ્રેમને, સત્યને, ન્યાયને, સહાનુભૂતિને જીવંત કરો. અને એકવાર જીવંત કરીને ઘરના લોકોની સાથે એવા વ્યવહારથી, એવા પ્રેમ ભરેલા વ્યવહારથી જીવવાની શરૂઆત કરી દો. અધ્યાત્મની દિવ્ય ઝરણું આપણા ભીતરમાં વહેવા લાગશે.
આપણા અંતઃકરણમાં એ દિવ્ય ચરણો વહે અને ગુરુદેવ ઈચ્છે છે તેવા અધ્યાત્મને આપણે જીવી જાણીએ એ જ અંતઃકરણની મંગલ ભાવના સાથે સૌના સ્વાસ્થ્ય સંરક્ષણની કામના કરતા સૌના મંગલમય જીવનના ઊંચા લક્ષ્યને પામવાની અંતઃકરણની ભાવના સાથે આજના વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.